સુરત શહેરમાં એક વિશિષ્ટ કાર જ્યારે રોડ પરથી પસાર થાય છે ત્યારે સુરતીઓ તેને જોઈને આશ્ચર્યમાં મુકાઈ જાય છે। તેનું કારણ એ છે કે આ કારની ડિઝાઇન અન્ય કાર કરતાં સંપૂર્ણપણે અલગ છે। સામાન્ય રીતે કાર સ્ટીરિંગથી ઓપરેટ થાય, પરંતુ આ કારમાં સ્ટીરિંગ જ નથી। એન્જિનિયરિંગના છેલ્લા વર્ષના 3 વિદ્યાર્થીઓ દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કન્સેપ્ટ કેપ્સ્યુલ કાર બનાવવામાં આવી છે। 3 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ માત્ર 3.5 મહિનામાં એક એવી કાર બનાવી દીધી જે અત્યાર સુધી ભારતમાં જોવા નથી મળી। આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલ છે। પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે। આ કારની ડિઝાઇન તેને એક ખાસ બનાવે છે। આ કાર 35 કિલોમીટરની ઝડપે ચાલે છે, સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર સુધી ચાલી શકે છે। જો કે આ કારમાં સ્ટેરિંગ નથી। જો સ્ટેરિંગ નથી તો આ કાર કઈ રીતે ચાલતી હશે, તમને પણ પ્રશ્ન થયો હશે। તો અમે આપને જણાવી દઈએ કે આ કાર જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે। ये जो गाड़ी है इसको हमने आर्टिफिशियल इंटेलिजेंट बेस्ड गाड़ी बना रहे हैं, जिसमें एआई के थ्रू सारा कंट्रोल होगा। अभी करेंटली हम इसको दो चीज से ऑपरेट कर रहे हैं, एक तो मैन्युअली भी कर रहे हैं और प्लस इसको चलाने के लिए हम लोग मोबाइल और जॉयस्टिक से भी यूज कर रहे हैं, आगे और पीछे और स्टेयरिंग एज अ घुमाने के लिए। और ये जो व्हीकल है इसको हम लोग कोशिश कर रहे हैं कि हर एक चीज एकदम एआई बेस्ड करें। मीन्स आप आओ, बैठ जाओ और कमांड दो, कमांड से ये आगे चले और आपके गाड़ी के आगे कोई आ भी जाए तो ये ऑटोमेटिक रुक जाए। इस हिसाब से हम इस पर काम कर रहे हैं। तो काफी कम समय में हमारे ट्राई है कि हम इसको बना के कंप्लीट करें, रोड पे अच्छी तरीके से चले। अभी तो फिलहाल हमने प्रोटोटाइप बना के एक टेस्ट किया, काफी अच्छे से चल रहा है, लेकिन इसको एआई बेस्ड बनाने के लिए हमको थोड़ा सा टाइम जा रहा है। तो उसको भी हम लोग काफी जल्दी कंप्लीट करके रोड पे अच्छे से टेस्ट और करेंगे। આકાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી વસ્તુઓ ખરીદી છે, જ્યારે અન્ય વસ્તુઓ તેઓ સ્ક્રેપની દુકાનમાંથી લાવ્યા। અંદાજિત 65,000 ના ખર્ચે વિદ્યાર્થીઓએ આકાર તૈયાર કરી છે।